એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી અત્યારે સુપર એક્ટિવ મોડમાં કાર્યરત છે છેલ્લા અઠવાડિયામાં જામનગરમાં જેલ સહાયક તથા તેનો વચેટિયો લાંચના છંટકામાં ઝડપાયો હતો એ ઉપરાંત જામિકોની આરોગ્ય શાખાનો પટ્ટાવાળો પણ લાંચ લેતા પકડાયો હતો આજે આજ સિરીઝમાં વધુ એક ઉચ્ચ અધિકારી ઝડપાતા ખડભડાટ થયો છે ફટાકડાના લાયસન્સના અભિપ્રાય આપવા માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરનાર નાયબ મામલતદાર ચેતન ની એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયા હતા આ સમાચાર વહીવટી તંત્રમાં વાયુ વેગે ફેલાયા હતા આ ઘટના પછી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ભય ફેલાઈ ગયો છે પેટ્રોલ અને ડીઝલમાં અભૂતપૂર્વ અને અવિરત ભાવ વધારાએ હાહાકાર મચાવી દીધો છે જામનગરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ એકસો ત્રણ રૂપિયાને પાર કરી ગયો છે પેટ્રોલ ડીઝલ પછી સીએનજીમાં પણ ભાવ વધારો થતા જનતાને દશે દિશામાંથી આર્થિક ભીસ મળી એમ કહી શકાય અદાણી ગેસ દ્વારા સીએનજીમાં કિલો દીઠ દોઢ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા જામનગરમાં સીએનજીની કિંમત ત્રેસઠ રૂપિયા કિલો થઈ ગઈ છે સીએનજીની કિંમત વધતા રિક્ષા ચાલકો ભાડા વધારવા મજબૂર બન્યા છે ભાડા વધારા મુદ્દે જન સમર્થન મેળવવા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સંખ્યાબંધ સીએનજી રિક્ષા ચાલકોએ રિક્ષા સાથે એકત્ર થઈ અનોખું પ્રદર્શન કર્યું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરી બેકાબુ ભીડે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી આ ઘટનાના વિરોધમાં ઇસ્કોન દ્વારા એકસો દેશોમાં વિવિધ સાતસો ઇસ્કોન મંદિરોમાં ભક્તિમય વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આ જ પ્રકારે આજે જામનગરમાં પણ શ્રી બાલા હનુમાન મંદિરે ઇસ્કોન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ હરે કૃષ્ણના નાદ સાથે બેનરો દર્શાવી રેલી પણ કાઢવામાં આવી હતી જામનગરમાં સુભાષ બ્રિજ પાસે શ્રી કામાઈ માતાજીનું મંદિર આવેલું છે ચારણ સમાજ દ્વારા કામાઈ માતાજી બીજની ઉજવણી નિમિત્તે સંતવાણી તથા ભોજન પ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભોજન પ્રસાદના ખર્ચની સેવા હરભમ રામભાઈ માયાણી દ્વારા આપવામાં આવી હતી સંતવાણીમાં ભજનોની રમઝટથી શ્રોતાઓ ડોળી ઉઠ્યા હતા જામનગરના ગાયત્રી શક્તિપીઠ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા પણ ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં ગર્ભાવસ્થા દરમિયાન આહાર વિહારના આદર્શ નિયમો અનુસરી ઉત્તમ સંતતી પ્રાપ્ત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની જાગૃતિના વિવિધ સિત્યાસી કાર્યક્રમો યોજાયા હતા પત્રિકા વિતરણ તથા ઓનલાઈન કાર્યક્રમો મારફત સવા લાખથી વધુ લોકો સુધી લીગલ અવેરનેસ ફેલાવવામાં સફળતા મળી હતી